આપણે લાસ્ટ ટાઈમ કંઈક એવું જોયું હતું કે એક નંબર આપેલો હોય 4n, એમાં n ની વેલ્યુ ગમે તે લઈ લ્યો તો લાસ્ટ ડિજિટ 0 આવે છે કે નહીં ચેક કરવાનું તમારે, બરાબર? એમાં બ્રુથેટ વાળા જોયા હતા. હવે આજે આપણે શું કરશું તો કે યુક્લિડ્સ એલ્ગોરિધમ. યુક્લિડ્સ એલ્ગોરિધમ તમે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા શું છે, બરાબર? એનો યુઝ કરીને બ્રુથેટ વાળા સમ સાથે કરશું આપણે, બરાબર? તો એ ટાઈપ 4 માં બ્રુથેટ વાળા આપણે કરવાનું કઈક આવું હશે કે આ બી ની કિંમત જે છે ને એ ફિક્સ કરી દેવાની. બી ની કિંમત ફિક્સ કરી દેવાની ક્વેશ્ચન જોઈને. બી ની કિંમત દર વખતે બદલતી રહેશે, ક્વેશ્ચન પ્રમાણે બી ની કિંમત આપણે લેવાની, બરાબર? જો ઈ ન લીધી તો આન્સર આવશે નહીં. તમારો દાખલો સાચો હશે પણ આન્સર આવશે નહીં, બરાબર? તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 એમાં શું કહે છે તો કે ક્વેશ્ચન ને એવો છે, સો ધેટ એવરી પોઝિટિવ ઇવન ઇન્ટીજર ઇઝ ધ ફોર્મ ઓફ 2q. એટલે પ્રૂવ આવું કરવાનું છે કે કોઈ પણ ઇવન ઇન્ટીજર હોય તો એ કેવો હોય, આ 2q ના ફોર્મ માં હશે. પછી તો કે એન્ડ ધેટ એવરી પોઝિટિવ ઓડ ઇન્ટીજર, અને જે ઓડ ઇન્ટીજર હશે એ 2q+1 ના ફોર્મ માં હશે. આવું તમારે પ્રૂવ કરવાનું છે, બરાબર? ચાલો ભાઈ, તો કે આ પ્રૂવ કઈ રીતે કરશો? તો કે આપણે સૌથી પહેલા ફિક્સ છે લાઈન, શરૂઆતમાં 3 લાઈન લખવાની છે, દર વખતે ફિક્સ છે ગમે એ સમ હોય, બરાબર? તો એ શું લખશું? તો કે લેટ એ બી એની પોઝિટિવ ઇન્ટીજર એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ, તો કે બી ની વેલ્યુ તમારે નક્કી કરવાની છે, બરાબર? તો બી ની વેલ્યુ તમે શું લખશો? તો કે અહીંયા જોવું જોઈએ, પ્રૂવ કરવાનું છે એમાં ક્યુ ની આગળ કોણ છે? બે જગ્યાએ 2 છે ને, બરાબર? ક્યુ ની આગળ કોણ છે પ્રૂવ કરવાનું છે? એમાં 2 છે, એટલે બી ની વેલ્યુ આપણે કઈ લેશું? આ સમ પૂરતી 2 લેશું. અહીંયા 4q ને 4q+1 હોત તો તમે બી ની વેલ્યુ કઈ લેત? 4 લેત, બરાબર? આવું હોત 4q એન્ડ 4q+1, તો બી ની વેલ્યુ તમે કઈ લેત? 4 લેત, રેડી? અહીંયા 2 છે એટલે આપણે બી ની વેલ્યુ કેટલી લેશું? 2, આ સંપૂર્તિ, રેડી? તો ચાલો લેટ એ બી એની પોઝિટિવ ઇન્ટીજર એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 2. હવે બારી યુક્લિડ્સ એલ્ગોરિધમ, બાય યુક્લિડ્સ એલ્ગોરિધમ. યુક્લિડ્સ એલ્ગોરિધમ આવું કીધું કે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુબ પ્લસ આર, વેર 0 <= r> <b>. આવું કીધું, એ બેઠે બેઠે બોલું લખી નાખો આપણે. હવે તો કે બી ની વેલ્યુ કેટલી મૂકવાની? સબસ્ટિટ્યુટ 2 કરવાની છે, તો ચાલો મૂકી દઈએ. જ્યાં બી દેખાય ને 2 મૂકવાનું, બાકી બધું એઝ ઇટ ઇઝ. ચાલો લઈએ એ નો એ, મને બી દેખાણો એટલે ડાયરેક્ટ શું મૂકી દઈશ? 2 અહીંયા ક્યુ પ્લસ આર ના આર, હવે 0 <= r> <b>. મને પાછું બી દેખાણો તો બી ની વેલ્યુ કેટલી સબસ્ટિટ્યુટ? તો કે 2. આ વસ્તુ આપણા કામની છે, બરાબર? બી ની વેલ્યુ ક્વેશ્ચન ઉપરથી નક્કી કરી અને પછી સબસ્ટિટ્યુટ કરી દીધી આ ડિવિઝન એલ્ગોરિધમ, બરાબર? હવે જોવો જોઈએ આના ઉપરથી હું શું કહી શકું. આર ની વેલ્યુ વિશે, આર ની વેલ્યુ કઈ કઈ હોઈ શકે? તો આ તમને એમ કહે છે કે આર ની વેલ્યુ છે ને 0 અથવા એનાથી મોટી હશે, બરાબર? આ એમ કે 0 અથવા 0 થી મોટી. આ શું કહે છે તો કે આર ની વેલ્યુ છે ને લેસ ધેન 2 હશે,
r less than કેટલા હશે 2 તો r less than 2 નો મતલબ તો કે કા તો 1 હોઈ શકે કા તો 0 હોઈ શકે માઇનસ માં હોઈ શકે અને શું કામ તો કે અહીંયા કહી દીધું આપણે 0 થી તો મોટી છે બરાબર 0 અથવા 0 થી મોટી એટલે અને આ 2 થી નાની એટલે આ બે વેલ્યુ તમારી રહેશે બરાબર તો કા તો 1 ને કા તો 0 રેડી પછી આ r ની વેલ્યુ નક્કી કરી આ less than 2 છે એટલે 1 ને 0 લીધી આપણે આવડી વસ્તુ સમજાઈ લીધી બરાબર પહેલા લેક્ચરમાં તો ચાલો જોઈએ હવે આ જી બે વેલ્યુ મળી ને એને વારાફરતી આ ઇક્વેશનમાં મૂકવાનું છે આ ની વેલ્યુ ચાલો આ મૂકી દે અત્યારે તો શું થાય છે તો a 4 if r is equal to 0 પહેલા 0 લીધી then આ મૂકી દીધો જો a is equal to 2q plus અહીં આ ની જગ્યાએ કેટલું મૂકવાનું 0 તો 2q plus કેટલા થશે 0 એટલે 0 લખો કે નો લખો ઈ જ રીતે r ની વેલ્યુ હવે કેટલી લેવાની 1 then if r is equal to 1 then a is equal to 2q plus 1 થશે બરાબર r ની જગ્યાએ 1 મૂકો એટલે 2q plus 1 વચ્ચે તો આ બે મળી ગયા બરાબર છે અહીંયા સુધી ખબર પડી ગઈ કાઈ નથી કરવાનું ખાલી આ b ની વેલ્યુ નક્કી કરીને આમાં મૂક દેવાની પછી ઈ પ્રમાણે r ની વેલ્યુ મળશે અને r આમાં મૂકતા જાવ એટલે આવું ફોર્મ મળ્યું એટલે ગમે તે પોઝિટિવિટી હશે ને તો 2q હશે ઓર 2q + 1 હશે હવે આપણે રફ માં જોઈએ એક વસ્તુ કે ભાઈ ગમે તે નંબર લઈ લઉં 6 લઉં 7 લઉં 3 લઉં 4 લઉં આવું ગમે એવું બરાબર હવે એને હું 2 થી મલ્ટીપ્લાય કરું છું तो 2 6 जा 12 आने 2 થી મલ્ટીપ્લાય કરો તો 2 7 જા 14 આને 2 થી મલ્ટીપ્લાય કરો તો 2 3 જા 6 આને 2 થી કરો તો 2 4 જા 8 આ આન્સર મળ્યા ગમે તે નંબર ઉપાડી કે મજા આવે એને 2 થી મલ્ટીપ્લાય કર્યો તો આ આન્સર મળ્યા હવે જી આન્સર મળ્યા ને એ બધા જો કેવા મળ્યા ઈવન મળ્યા બરાબર એનો મતલબ શું થયું તો કે ગમે તે નંબરને 2 સાથે મલ્ટીપ્લાય કરો ને એટલે એ બધા જે મળે ને આન્સર કેવા મળે ઈવન મળે અહીંયા જો એવું છે એના પહેલા કેસમાં કે ભાઈ આ q છે એ કોઈક નંબર જ છે બરાબર ગમે તે હવે એને કેટલી સાથે 2 થી મલ્ટીપ્લાય કરો તો તમને શું મળ્યું આ ઈવન મળ્યા એટલે 2q છે એ આખે આખો નંબર કેવો હશે પોતે ઈવન નંબર હશે બરાબર આ કે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આખો પોતે ઈવન જ થઈ જવાનો છે એટલે અહીંયા આપણે લખશું હિયર 2q is an even positivity જે લખવાનું even positive integer એટલે બધી પોઝિટિવ ની વાત આવશે અહીંયા નંબર કે ની બધી હવે ચાલો જો આ ઈવન થઈ ગયો બરાબર 2q હવે 2q + 1 નું શું તો કે હવે એક વસ્તુ તમને ખબર છે કે આ 2q છે ને એ પોતે કેવા છે ઈવન છે હવે ગમે તે ઈવન થઈ ગયો 12 14 6 8 આવા લઈ લીધા હવે + 1 કરું તો 12 + 1 એટલે 40 અહીં + 1 કરું તો 50 અહીં + 1 કરું તો 7 અહીં + 1 કરું તો 9 બરાબર તો + 1 કરવાથી જી મળે ને એ બધાય કેવા છે જો તો ઓડ નંબર્સ છે છે રેડી એનો મતલબ શું થયો તો કે 2q + 1 છે ને એ પોતે કેવો છે આખે આખો ઓડ નંબર છે બરાબર આ એક્ઝામ્પલ એને આપણે નક્કી કર્યો ભાવ છે નક્કી કરતા એવું જોઈએ એટલે આપણને ખબર પડી ગઈ હવે કે ભાઈ 2q + 1 ઇઝ એન ઓડ પોઝિટિવ ઇન્ટીજર રેડી તો ઓડ પોઝિટિવ ઇન્ટીજર થયો આવું કંઈક છે તો આ ઇવન થઈ ગયો આ કોણ થયો ઓડ તો આપણે ઇમ્પ્રૂવ કરવાનું જો 2q ફોર્મ હશે ને આખે આખું કેવું હશે ઇવન હશે એ દેખાડવાનું હતું 2q + 1 હશે આખું કેવું હશે ઓડ તો એ આપણે સાબિત કરી દીધું એટલે હવે શું કરવાનું તમારે આ સમજવા માટે તો એ કાઢી નાખી દો હવે તમારે શું કરવાનું કે આખો ક્વેશ્ચન લખી નાખવાનો ક્વેશ્ચનમાં તમને શું કીધું હતું કે શો ધેટ એવરી પોઝિટિવ ઇવન ઇન્ટીજર તો શો ધેટ આગળ ખાલી લખવાનું ને એ પછી નાખવાનું ચાલુ ક્યાંથી કરવાનું તમારે every positive even integer is the form of 2q and every positive odd integer is the form of 2q + 1
આખો ક્વેશ્ચન તમારે પાછો લખી નાખવાનો અહીંયા ખાલી આગળ ઓલું શોધે લખવા નહીં એટલે કોપી ન લાગે આપણે બરાબર શોધે વગરનો આખો ક્વેશ્ચન અહીંયા છાપી દેવાનો આ જ વસ્તુ છે હવે ચાલો આવો એક એક્ઝામ્પલ હજી એક લઈએ એટલે ખબર પડે આ જવા દઉં છું ચાલો 1.1 એની પહેલા એક્ઝામ્પલ 3 છે આના જેવો છે Example 3 જોવો છે Example 3 માં એમ કીધું છે so that any positive odd integer બરાબર is the form of 4q plus 1 or 4q plus 3 એટલે odd integer ગમે તે હોય ને એ આવા ફોર્મમાં હોય એવું તમારે પ્રૂવ કરવાનું છે odd હોય તો એ આવા ફોર્મમાં હશે રેડી તો હવે આમાં શું કરશું તો કે આપણને એક વસ્તુ ખબર છે કે અહીંયા q ની આગળ કોણ આવ્યું 4 આવ્યું એટલે b ની વેલ્યુ આપણે કેટલી લેવાની થશે આ ક્વેશ્ચનમાં 4 લેવાની થશે તો બેઠે બેઠે લખવાનું છે ચાલો પહેલી લાઈન પર સેમ જ લેટ a b એની લેટ a b એની પોઝિટિવ ઇન્ટીજર એન્ડ b is equal to 4 બરાબર b ની વેલ્યુ 4 આપણે જોઈ લઈ ક્વેશ્ચન ઉપર થી નક્કી કરી હવે તો કે બાય યુક્લિડ્સ એલ્ગોરિધમ બાય યુક્લિડ્સ એલ્ગોરિધમ ઇક્વેશન એલ્ગોરિધમ માં આવું છે કે a is equal to bq plus r where 0 less than or equal to r less than b આઈ એટલે નલ કરી દો એમાં b ની વેલ્યુ કેટલી મૂકવાની 4 તો ચાલો તો a is equal to b ની જગ્યાએ 4 એટલે 4q plus r એ 0 less than r b ની વેલ્યુ તો 4 રેડી તો ચાલો r less than 4 તો less than 4 એટલે ચાલો કેમ થાય એક ઓછા થી 3 થી તો 3 2 1 over 0 આમાંથી ગમે તે વેલ્યુ હોઈ શકે r ની r less than 4 એટલે 4 થી નાના બધા લઈ લીધા તો લઈ લીધા રેડી માઇનસ માં તો આવે નહીં કોઈ થી રિમાઇન્ડર એટલે અહીંયા સુધી 0 સુધી તો વારા ફરતી આ બધી વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની છે તો ચાલો ઇફ r is equal to 0 then તો ચાલો a is equal to 4q plus 0 આપણે લખતા નથી ઇફ r is equal to 1 then a is equal to 4q plus શું થશે 1 if r is equal to 2 then a is equal to 4q plus 2 if r is equal to 3 then a is equal to 4q plus 3 બરાબર આ 0 1 2 3 પાછળ આવશે બધી અહીંયા પાછળ છે એટલે પ્લસ કરી દે રેડી તો આવું કંઈક બન્યું આ ચારે ચાર વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરી દીધી આવું બન્યું હવે જો આ પહેલાની વાત કરી હતી હાલ પૂરતી 4q છે એનો મતલબ આની જેમ આગળ કર્યું ને ગમે તે નંબર લઈ લીધા 3 4 5 આ તો નાના નંબર લીધા એને કેટલા થી 4 થી મલ્ટીપ્લાય કરવાનો છે ગમે તે નંબર ને તો કરવા દીધું 4 3 જા 12 4 4 જા 60 4 5 જા 20 એટલે જે આન્સર આવશે ને અહીંયા તમે ગમે તે લઈ લેજો પણ આન્સર આવશે કેવો આવે છે જોવો ઈવન આવે બરાબર એટલે 4q કેવો છે ઈવન છે આપણે કે ઈવન ની વાત કરવાની છે તો કે ના ક્વેશ્ચન માં એની કઈ કીધું નહોતું અહીંયા આપણે ક્વેશ્ચન માં કીધું હતું ઈવન એ દેખાડો એટલે ઈવન વાળી લાઈન લખી અહીંયા આપણે ખાલી ઓડ ની જ વાત કરવાની છે એટલે લાઈન કઈ લખશું ઓડ વાળી લખશું તો ચાલો જે હવે તો કે 4q પોતે ઈવન થઈ ગયા હવે ઈવન નંબર માં એક એડ કરો એટલે 12 છે એમાં પ્લસ 1 કરો તો કેવા થાય 13 ઈ કેવા છે ઓડ બને એટલે 4q પ્લસ 1 છે ને એ પોતે કેવા છે ઓડ એટલે પહેલો નંબર છે એ કેવો છે ઈવન છે આ 4q પ્લસ 1 છે એ કેવા છે ઓડ 4q પ્લસ 2 પાછા કેવા થશે ઈવન 4q પ્લસ 3 કેવા થશે ઓડ બરાબર ઈવન ઓડ ઈવન ઓડ એવું આવશે સિમ્પલ માં જોવો હોય ને તો પાછળ જો 1 અને 3 એ બે ઓડ છે ને પ્લસ કરીને તો એ બે નંબર ઓડ જ હોય એ આખો નંબર અહીંયા જો 0 અને 2 એ બે ઈવન છે એટલે એ બે નંબર કેવા હશે ઈવન હશે
બરાબર અહીંયાથી જોઈને ખબર પડી જાય આ તો આપણે સમજવા માટે કર્યો આવી રીતે હકીકતે કઈ થાય તો કે આમ થાય છે બરાબર એટલે હવે જો લે અહીંયા ઓડ નું વાળું પ્રૂવ કરવાનું તો એટલે લાઈન મોડ વાળી લખશો આપણે હિયર હિયર કઈ તો કે 4q + 1 એન્ડ 4q + 3 આ ઓડ પોઝિટિવ ઇન્ટીજર પછી તો કે આખો ક્વેશ્ચન શોધે લખો ને આખો ક્વેશ્ચન છાપી દેવાનો બરાબર તો આપણે આખી પ્રોધેલ વાળા સંખ્યા એક પેટર્ન બનાવી કે આ પેટર્ન માં રહેલું જવાનું એટલે કાઈ આમાં યાદ રાખવું પડે નહીં બરાબર એક યુક્લિડ એલ્ગોરિધમ એક તમને પહેલેથી આવડતું હતું પછી બી ની વેલ્યુ નક્કી કરી લેવાની ક્વેશ્ચન જોઈને મૂકી દો એના ઉપરથી આર મળે અને આર ને વાળા ફરતે મૂકી દો એટલે પૂરું તમારો આન્સર ઓટોમેટિક આવી ગયો છે खबर पड़े बी ની વેલ્યુ તમારે કેટલી લેવાની 6 લેવાની છે કારણ કે આ બધી 6 છે એટલે બરાબર ચાલો બી ની વેલ્યુ 6 લઈ લીધી હવે શું કરવાનું તો હવે આપણે આ ક્વેશ્ચન માં જેમ કરતા એમ જ કરી જવાનું છે કાઈ મગજ મારી નથી તો ડાયરેક્ટ હું આ લખું છું જો ઈ તમને કેવા મળશે તો કે પહેલા તો આર ની વેલ્યુ કેટલી મળશે તો કે 6 થી નાના હોય ની બધે આર થશે તો 6 થી નાનું એટલે 5 4 3 2 1 અને 0 એટલે આ બધું લખવાનું એટલે આ બધી આવશે એનો મતલબ કે a = પહેલા આવશે 6q + 0 પછી આવશે 6q + 1 પછી 6q + 2 પછી 6q + 3 6q + 4 એન્ડ 6q + 5 બરાબર તમારે આખું લખવાનું છે આ કે સમજાવું છું ખાલી તો એ પેટર્ન લખવાની એની જેમ જ છે હવે જો અહીંયા પ્લસ કરીને 0 છે ને એટલે 0 હોય એટલે પોતે કેવો હોય ઇવન બરાબર આ 6 સાથે તમે એને મલ્ટીપ્લાય કરશો એટલે પોતે કેવો થશે ઇવન સરખામ એવું થાય છે તો કે 6 ની અંદર કોણ છે 2 છે પોતે જો 6 ના ઘટક પર 2 છે ને એમાં એટલે 2 ને ગમે તે સાથે મલ્ટીપ્લાય કરો ને એટલે ગમે એ હોય ને ઇવન જ બની જાય એટલે આ 6q છે ને પોતે ઇવન થાય છે બરાબર તો આ ઇવન થયું હવે એના પછી નો હંમેશા ઓડ જ થાય ઓડ પછી પાછો કોણ થાય ઇવન થાય ઇવન પછી કોણ થાય ઓડ વળી પાછો ઇવન વળી પાછો ઓડ હવે જો તમારે 135 વાળા ઓડ પ્રૂવ કરવાના હતા તો ઓટોમેટિક એવું લેવો આ 1 વાળું ઓડ આવ્યું 3 વાળું ઓડ આવ્યું 5 વાળું ઓડ આવ્યું બરાબર એટલે આ લીટી લખતા હું therefore 6q + 1 6q + 3 એન્ડ 6q + 5 આર ઓડ પોઝિટિવ ઇન્ટીજર therefore પછી આખો ક્વેશ્ચન નીચે લખી નાખવાનો બરાબર જી થાતું હશે ને પ્રૂવ ઇજ કરવાનું કીધું છે તમને રેડી તો આ પેટર્ન મુજબ આખો સમ કરવાનો છે તમારે બરાબર છે તો આ શું થયું તો કે આમાં ક્વેશ્ચન માં તમને ડાયરેક્ટ એમ કહેતા ભાઈ એક પોઝિટિવ ઇન્ટીજર છે આ અથવા આ ફોર્મ માં હશે એવું કંઈક પ્રૂવ કરો હવે તમને શું કહેશે સ્ક્વેર ઓફ એની પોઝિટિવ ઇન્ટીજર એટલે તમારે શું કરવાનું અહીંયા સુધી તો કરવાનું પછી આ બે નો તમારે શું કરવાનો સ્ક્વેર પછી એમ કે ક્યુબ ઓફ એની પોઝિટિવ ઇન્ટીજર તો આ બે નો તમારે શું કરવાનું ક્યુબ અહીંયા સુધી તો સમ કરવાનો છે આટલો તો બરાબર આના પછીની નેક્સ્ટ લેક્ચર માં કરશું સમ એમાં રેડી ચાલો આમાં આપણે આજે આટલું રાખીએ